થી યસ બેંક નું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર મોડી સાંજથી ફરતા થતા ખાતેદારોની ચિંતા વધી છે. મેસેજ પ્રમાણે તારીખ 5 માર્ચ થી 3 એપ્રિલ સુધી ખાતેદારો રૂપિયા 50,000 જ ઉપાડી શકશે, જેને પગલે ખાતેદારો શહેરના યસ બેંકની સાથોસાથ અન્ય બેંકોના એટીએમમાં પણ દોડતા થઈ ગયા છે. હાલ સમગ્ર ગુજરાતમાં યસ બેંકની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રેડિટ ડેબિટ કાર્ડ બ્લોક થઈ જવાના કારણે યસ બેંકની સાથે અન્ય બેંકોના એટીએમમાંથી પણ રૂપિયા ઉપાડી શક્યાતા નથી. સાથોસાથ નેટ બેન્કિંગ માટેની મોબાઈલ એપ્લિકેશન પણ બ્લોક થઈ જતા ખાતેદારો ચિંતિત થયા છે. 3,000 કરોડનું ટર્નઓવર દક્ષિણ ગુજરાતમાં હોવાની સાથે આ બેંકની કુલ 18 શાખાઓ છે, જેમાં 4 લાખથી વધુ કસ્ટમર હોવાનું આંતરિક સૂત્રોએ ફોર્ટ પાડ્યો છે. આ અંગે શહેરની યસ બેંક બ્રાન્ચના એક ડેપ્યુટી અધિકારી સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ચેક મારફતે રોકડ રકમ ખાતેદારો આઈબીઆઈ દ્વારા અપાયેલી મર્યાદા પ્રમાણે ઉપાડી શકશે. વધુ ગાઈડલાઈન બેંકો કાર્યરત થાય તે પછી જ જાણી શકાશે. શું નામ આપનું? મારું નામ નિકેશભાઈ માણેક છે. 1 કલાકથી હું ટ્રાય કરું છું. એપ્લિકેશન યસ બેંકની ચાલતી નથી એટલે એટીએમમાં આવ્યો. અહીંયા ફૂલ ટ્રાફિક છે, લોકો લાઈનમાં લાગેલા છે. કેટલા પૈસા ઉપડે છે અને આરબીઆઈ નો નિર્ણય શું છે, શું કહેશો? આરબીઆઈ નો નિર્ણય શું કહેશો? કેટલા પૈસા ઉપડે છે હજી? હજી ટ્રાય કરીને કહું. તમારા કેટલા પૈસા એકાઉન્ટમાં જમા છે? કેટલા ઉપડે છે પૈસા? શું કહેશો? ખાસ કરીને જે આરબીઆઈ જે નિર્ણય લીધો છે, તમારું ખાતું યસ બેંકમાં છે, એક સિનિયર સિટીઝન શોકિંગ નિર્ણય છે. આપણને ભય લાગે, બીક લાગે, આપણને થાય કે અત્યારે આપણે વિશ્વાસથી બધા પૈસાને રાખ્યા હતા અને અત્યારે આપણને બીક લાગે છે કે આપણા પૈસાનું શું થશે. અત્યારે કેટલા રૂપિયા ઉપડે છે શું કહેશો? અત્યારે 15,000થી વધુ ઉપડતા નથી. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ તોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.